ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની વાતો થઈ, 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. મારા એક મિત્ર સાથે આ ચર્ચા થઈ, હું બહુ ઉત્સાહમાં હતો કે આ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી થશે, હું વડોદરાથી એ ટ્રેનમાં બેસીશ, બહુ મજા આવશે. એટલે એ મારા મિત્ર, વણિક મિત્ર છે, એમને આંકડા જોડે બહુ પ્રેમ છે, સારા સંશોધન કરતા છે, ગૂગલમાં રાત દિવસ બેસી રહેનારા છે. એમણે કીધું, જીતુભાઈ એક નાનકડો પ્રોજેક્ટ સમજી લો અને પછી તમે વિચારો કે આ બુલેટ ટ્રેન આવશે નહીં આવે, આવશે તો શું થશે. મેદુભાઈ કહે, એટલે એમણે કીધું, જીતુભાઈ ઓસાકા અને ટોક્યો વચ્ચે અત્યારે આ બુલેટ ટ્રેન દોડે છે, આપણે ત્યાં જાપાની ટેકનોલોજી પ્રમાણે આ બુલેટ ટ્રેન લાવવાનો વિચારીએ છે. મેં સંશોધન કર્યું કે ઓકાસાથી કે ઓસાકાથી ટોક્યોનું ડિસ્ટન્સ 536 કિલોમીટર છે, એટલે નજીક અમદાવાદ મુંબઈ જેટલું, અમદાવાદ મુંબઈ કે 516 છે કે એની નજીકમાં છે, એટલે બિલકુલ સેમ ડિસ્ટન્સ પર છે બંને. મને કહે, એની તપાસ કરી તો ખબર પડી કે એની એક ટાઈમની, એક બાજુથી મુંબઈથી અમદાવાદ જવાની કે અમદાવાદથી મુંબઈ જવાની, ત્યાંની જે ટિકિટ છે એક ટાઈમની ઓસાકાથી ટોક્યો જવાની, $160 છે. એટલે આજના ભાવે ગણીએ તો 10,000ની આજુબાજુ એની ટિકિટ છે. અને ઓસાકા અને ટોક્યો વચ્ચે દર 20 મિનિટે એક ટ્રેન જાય છે, જેમાં 1500 મુસાફરો બેસે છે અને એ ટ્રેનો મોટે ભાગે ફૂલ જાય છે એમ માનીને ચાલીએ. હવે એ વણિક મિત્રએ જે ગણિત આપ્યું એ અદભુત હતું. મને કે, જીતુભાઈ આ રેલવે લાઇન, ઓસાકા ટોક્યોની રેલવે લાઇન 30 વર્ષ જૂની છે, એટલે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચો છે એ તો નીકળી ગયો છે, હવે ખાલી રનિંગ કોસ્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ નીકળી ગયું છે, ઇન્વેસ્ટમેન્ટ પરનું વ્યાજ નીકળી ગયું છે. અને યાદ રહે કે જાપાન ભારત કરતા 5-6 ગણું વધારે સમૃદ્ધ દેશ છે. હવે ત્યાં જો 10,000 રૂપિયા ટિકિટ હોય અને અમદાવાદ વડોદરા વચ્ચે એક નવી રેલવે લાઇન નાખવી પડે, જે ડબલ નાખવી પડે બંને બાજુથી આવવા જવા માટે, એટલે બે રેલવે લાઇન આમને સામને નાખવામાં આવે, એને રોડથી ઊંચી લેવલે રાખવી પડે, કારણ કે આપણે ત્યાં તો ગાય બકરા કૂતરા રોડ પર આવી જતા હોય છે, એટલે એને રોડ ઉપરથી ખાસી ઊંચી બનાવવી પડે, એને આ બધા જ જે પુલો છે આપણા રેલવેના અમદાવાદ મુંબઈ વચ્ચેના, એ બધા નવેસરથી બાંધવા પડે, એટલે 1500 રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચો આવે. જમીનો એક્વાયર કરવાની, એ પણ નવા ભાવે ગામડાની જમીનોના 4 ગણા પૈસા ચૂકવવાના, એટલે 1500 કરોડ રૂપિયાનું તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ પછી અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડવા માટે તૈયાર ઊભી છે. હવે મને કહે કે દિવસમાં અમદાવાદથી, આપણે એમ માનીએ કે આ નવો ખર્ચો કરીએ છે છતાંય અને સબસિડાઇઝ કરવી પડશે તો આ ટ્રેન માટે 10,000ની ટિકિટ રાખી શકાય, પણ એ ક્યારે રાખી શકાય કે દર 20 મિનિટે અમદાવાદથી અને દર 20 મિનિટે મુંબઈથી એક એક ટ્રેન 1500 જણને લઈને નીકળે, એટલે 1 કલાકમાં 4500 જણા, અને 12 કલાકનું રનિંગ સમજીએ, રોજના 50,000 થી 60,000 માણસ બંને બાજુથી આવ જા કરે તો આ ભાવ પોસાય. એટલે મારા મિત્રની વાત એવી હતી કે મુંબઈ અમદાવાદ વચ્ચે નવેસરથી જો આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને 50-60 હજાર લોકો રોજ બંને બાજુથી અવર જવર કરે તો આપણે ત્યાં મિનિમમ 15,000 થી 18,000 કે 20,000 રૂપિયા ટિકિટ રાખવી પડે, અને જો પેસેન્જરો ઓછા થાય તો આ ટિકિટનો ભાવ 25,000 થી 30,000 પહોંચે. હવે આ ભાવે મુંબઈ અમદાવાદ વચ્ચે મુસાફરી કરનાર લોકો કેટલા મળી રહે, આના કરતા તો હવાઈ જહાજની મુસાફરી સસ્તી પડે. એમના આંકડા સાંભળીને તો મને એમ લાગ્યું, તાળ ચડી ગઈ કે કાં તો સરકારે
ગરીબોને હવે ધીરે ધીરે એમ કે છે કે રેલવેમાં કોઈ ખોટ ખાવા તૈયાર નથી, રેલવે નફો કરવી જોઈએ, રેલવેમાં લોકોએ પૂરા પૈસા ચૂકવીને મુસાફરી કરવી જોઈએ. એટલે તમને લોકલ ટ્રેનનું ભાડું, સામાન્ય એક્સપ્રેસ ટ્રેનનું જે ભાડું અત્યારે 200-300 રૂપિયા છે સુવા સાથેના, અમદાવાદ મુંબઈ વચ્ચેના, એ તમારે 3000 કરવા પડે. અને એમાંથી કમાણી કરીને તમારે આ બુલેટ ટ્રેન નભાવવી પડે. ટૂંકમાં જો વાણિયાઓની કોઈ સલાહ લેશે સરકાર, તો મારી દ્રષ્ટિએ અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો વ્યવહાર શક્ય નથી. પછી સરકાર છે, રાજહટ છે, રાજહટ પર ચડે તો બુલેટ ટ્રેન તો થશે પણ ચાલશે નહીં, અને ચાલશે તો બહુ ખોટમાં ચાલશે એવું મારા વણિક મિત્રોનું કહેવું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.